નમસ્કાર ખેડૂત મિત્રો હું રેનીશ પટોડિયા આપણી યુટ્યુબ ચેનલ સૌરાષ્ટ્ર ની અંદર સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવી છે શેરઢા પાડે જે અમુક પ્રકારના જે ખડ થાય છે છૈયા છે ધરોડી છે બોરડી છે વગેરે વગેરે જે કાંઈ ખડ થતા હોય તો એ સંપૂર્ણપણે નાશ થતા નથી તો એની અંદર કઈ રીતના દવા નાખવી કેટલો ડોઝ રાખવો કઈ દવા નાખવી અને સંપૂર્ણપણે આપણે કઈ રીતના એને નાશ કરી શકીએ એ વિશે આજે આપણે વાત કરવી છે તો સૌ ખેડૂત મિત્રો સૌ પ્રથમ તો આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દઈએ જેથી નવી નવી જે કાંઈ ઇન્ફોર્મેશન આવવાની છે એ તાત્કાલિક હું અહીંયાથી વિડીયો અપલોડ કરું એટલે ઓન ધ સ્પોટ તમારા સુધી પહોંચી જાય એના માટે બધા જ ખેડૂત મિત્રો આપણી ચેનલને લાઈક કરી દઈએ અને સબસ્ક્રાઈબ કરી દઈએ તો આપણે આજે આગળની જે કાંઈ વાત છે એ ચાલુ કરીએ તો ખેડૂત મિત્રો કોઈ પણ દવા તમે લો તો એને આપણે જ્યારે વાપરવી હોય તો કોઈ પણ ખળની દવા હોય એના માટે અમુક ક્રાઈટેરિયા નક્કી કરેલા હોય જેમ કે તો કે જમીનની અંદર પૂરતો ભેજ હોવો જોઈએ જો પૂરતો ભેજ ન હોય તો કોઈ પણ તમે ખડની દવા નાખો છો એનું સંપૂર્ણપણે તમને રિઝલ્ટ ન મળે અથવા તો અડધું બળી જાય અને પાછું તે કોડી જાય છે તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ તો કોઈ પણ તમે ખડની દવા વાપરતા હોય એ સમય દરમિયાન તમારે જમીનની અંદર ભેજ છે એ હોવો જોઈએ ઘણા ખેડૂત મિત્રો આવે અને આપણને કહે કે રેનીશભાઈ આજે આપણે થોડાક છાંટા થયા છે તો આપણે ખડની દવા નાખી દઈએ પણ ખેડૂત મિત્રો એવું નથી ભેજ કેટલો હોવો જોઈએ એની પણ આજ મારે તમને એક વાત કરવી છે જ્યારે આપણે પંપ લઈને દવા છાંટતા હોય ને તો પાછળ આપણા છાંટતા હોય એ જણાના એ ભાઈના પગલાં પાછળ પડતા હોવા જોઈએ આટલો ભેજ હોય તો સારામાં સારું આપણને રિઝલ્ટ મળે બીજી વાત ઘણી વખત આપણે દવા છાંટવા જે જતા હોય ત્યારે આપણી વાડીએ જે પાણી છે એ કુંડીની અંદર ઘણા સમય પહેલાંનું ભરેલું હોય તો એની અંદર છેવાડ થઈ ગયો હોય માટી ઉડીને પડતી હોય પાણી ડોળું હોય તો એવા સંજોગોમાં પણ આપણે જે દવાનું જે રિઝલ્ટ છે એ આપણને સંપૂર્ણ મળતું નથી વાત હવે રિઝલ્ટ આપણે કઈ રીતના લઈ શકાય તો એક તો પહેલાં કોઈ પણ જગ્યાએ તમે ખળની દવા છાંટતા હોય તો સૌપ્રથમ તો આપણી જમીનની અંદર પૂરતો ભેજ હોવો જોઈએ મેં તમને જેમ વાત કરી એમ આપણે જ્યારે દવા છાંટતા હોય ત્યારે પગલાં પડે ને એટલો ભેજ હોવો જોઈએ બીજી વાત તો કોઈ પણ તમે દવા છાંટો એની પહેલાં આપણે પાણી જે છે એ એકદમ ચોખ્ખું અને એકદમ ચોખ્ખું એટલે આપણને આરપાર ને એવું પાણી હોવું જોઈએ બીજા નંબરમાં ઘણા ખેડૂત મિત્રોની વાડીએ પાણી કળસું હોય છે ખારું હોય છે એવા સંજોગોમાં પણ આપણને વ્યવસ્થિત રિઝલ્ટ મળતું નથી જેના પીએચ વધારે હોય જેમાં ટીડીએસ વધારે હોય એવા સંજોગોમાં પણ આપણને ઘણી વખત ખડની દવાના રિઝલ્ટ મળતા નથી બીજી વાત કોઈ પણ ખડની તમે દવા લ્યો તો એનો પૂરતો ડોઝ સૌ પ્રથમ તો ભેજ ત્યાર પછી પાણી અને ત્યાર પછી તમે જે કાંઈ દવા લ્યો છો એનો જે કાંઈ રિકોમેન્ડેડ ડોઝ છે જે કંપની જે રિકોમેન્ડેશ રિકમેન્ડેડ કરે છે એ જે ડોઝ છે એ ડોઝ પ્રમાણે દવા વાપરવી ત્યાર ઉપરાંત હવે પછી આવે છે કઈ દવા કયા ખડને આપણે કંટ્રોલ કરી શકે એના ઉપર આપણે વાત કરીએ તો જે ખેડૂત મિત્રોને ધરોડી હોય અથવા તો બીજા લાંબા પાનવાળા કોઈ પણ ખડ હોય જેમ કે ધરોડી છે કાળિયું છે ખારીયું છે વગેરે વગેરે જે કંઈ ખળ છે એ શેઢા પાડી આપણે નાખવું હોય તો ગ્લાયફોસેટ આ છે કેમલે કંપનીનું ગ્લાયફોસેટ એકતાલીસ ટકા આ લિક્વિડ ફોર્મ્યુલેશનમાં આવે છે અને આનો જે ડોઝ છે ધરોડી અને છૈયામાં એ જે છે એ અઢીસો એમએલ એક પંપની અંદર છે અને બીજું જે આવે છે એ છે ગ્લાયફોસેટ એક એકોતેર ટકા એનો જે ડોઝ છે સો ગ્રામનો ડોઝ હોય છે આ જે દવા જે છે એ થરોડી માટે સ્પેશિયલ દવા આપણે ગણતા હોઈએ છીએ પરંતુ ઘણા ખેડૂત મિત્રોને છૈયા હોય અથવા તો બોરડીના ઝારા હોય અથવા તો ઓરણી છે એવા અમુક જે ગોળપાનવાળા જે ખડ છે જે આપણે કોંગ્રેસ ઘાસ કહેતા હોય અલગ અલગ બધા વિસ્તારમાં અલગ અલગ નામથી કહેતા હોઈએ છીએ તો એ અમુક ખડ જે છે ગ્લાયફોસેટથી પૂરેપૂરા કંટ્રોલ થતા નથી તો એના માટે ગ્લાયફોસેટની સાથે એક પંપની અંદર આ જે છે આ બેસ્ટ એગ્રો કેમિકલનું મેટ સલ્ફ્યુરન મિથાઇલ વીસ ટકા જે તમે નજીકથી જોઈ શકો છો આ મેટ સલ્ફ્યુરન મિથાઇલ વીસ ટકા એમએસએમ ટ્વેન્ટીના નામથી ના આવે છે આ જે છે એક પંપની અંદર એક આ બોક્સ છે એ વાપરવું જેનાથી ધરોડી બોરડી અવણી કોંગ્રેસિવ ઘાસ એવા જે અઠીલા અમુક જે નિંદામણો છે જે થી કંટ્રોલ નથી થતા એ આમની અંદર કંટ્રોલ થઈ જશે મતલબ તમારું પૂરેપૂરું જે ઘાસ છે એ એક જ વારની અંદર બધું જ 100% સો ટકા તમને કંટ્રોલ થઈ જશે હવે આપણે વાત કરીએ તો ઘણા ખેડૂત મિત્રોને વાડીની અંદર અથવા તો શેઢા પાડે છૈયા થઈ ગયા હોય છૈયા ખેડૂત મિત્રો એક એવું ઘાસ છે જો તમે એને કંટ્રોલ ન કરો તો આવનારા બે ત્રણ દિવસ બે ત્રણ વર્ષની અંદર એ ઘાસ એટલું બધું ભયંકર સ્પીડથી વધે છે કે ખેતરમાં કોઈ પણ પાક થવા દેતું નથી એ મને પણ ખબર છે આપ સૌ ખેડૂત મિત્રોને પણ ખબર છે પણ આપણે વારંવાર પ્રયાસ કરતા હોઈએ ઘણી વખત ગ્લાયફોસેટ એકતાલીસ ટકા નાખીએ ઘણી વખત ગ્લાયફોસેટ એકોતેર ટકા નાખી બળી જાય ખેડ કરો અને વાવેતર કરો એટલે પાછું એ ઉગી જાય એ છૈયા જે છે એને સંપૂર્ણપણે તમારે નાશ કરવા હોય ખેડૂત મિત્રો તો એની અંદર ઘણી બધી કાળજીઓ રાખવી પડશે જેમ આપણે વાડીએ જઈએ અને છૈયાની દવા લાવી અને સ્પ્રે કરી દઈએ તો એમ છૈયા જશે નહીં પહેલી વખત તો સંયા તમારે કાઢવા હોય તો જે અમુક એવા પાક છે એ તમે સિલેક્ટ કરો જેમ કે શેરડી છે અમેરિકન મકાઈ છે એ પાકની અંદર આ જે હું જે આગળ આગળ જે દવા બતાવવાનો છું એ બંને દવા એ પાકની અંદર ચાલે છે તો આ પ્રમાણે તમે જો દવાનો સ્પ્રે કરશો તો આપણે સંયા છે સંપૂર્ણપણે કંટ્રોલ કરી શકીશું એના માટે આપણે દવા વાપરવાની છે ખેડૂત મિત્રો એ જે છે એ ધાનુકા કંપનીનું સેમ્પ્રા આ ખેડૂત મિત્રો જે દવા છે એ દવા આપણે જે છૈયા છે છૈયાની કોઈ પણ વનસ્પતિ હોય ને તો એમાં બે નળી હોય એક નળી જે છે એ ખોરાક નીચેથી લઈ અને ઉપર લઈ જતી હોય અને ઉપરથી ખોરાક બનાવી અને નીચે મૂળિયા સુધી પહોંચાડતી હોય એ જે નળી છે એ નળીની અંદર આ જે ધનુકા કંપનીનું સેમ્પરા જે છે એ એક જ એવી દવા છે કે એ નળીની અંદર જે ખોરાક ઉપર અને નીચે જતો હોય એની સાથે ભળી અને છેક આપણે જે છૈયાની જે ગાંઠ આપણે કહેતા હોય એક છૈયામાં ખેડૂત મિત્રો ઘણા આપણને કહેતા હોય કે એક છૈયાની અંદર સાતથી આઠ ગાંઠ આપણે હોય છે તો એ જે ગાંઠો જે છે ઝીણી ઝીણી જો અહીંયા બાજુમાં મેં તમને બતાવેલી છે એ જે નીચેની જે ગાંઠો છે એ ગાંઠો જે છે એ સુકવવામાં એકમાત્ર ટેકનિકલ જે છે એ ધાણુકા કંપનીનું જે સેમ્પરા છે આની અંદર જે ટેકનિકલ આવે છે એ છે હેલો સલ્ફોરન મિથાઇલ પંચોતેર ટકા આ જે ટેકનિકલ જે ખેડૂત મિત્રો એ ગાંઠ સુધી પહોંચી જાય છે અને ગાંઠને એકદમ મારી અને તે પછી ઉપર ઉપર આવતી જાય અને પછી છૈયા હૂંકાતા હોય પણ આ જે પ્રોસેસ છે ખેડૂત મિત્રો એની અંદર બહુ જાજો સમય લાગતો હોય ઓછામાં ઓછો મહિનો કે એનાથી પણ વધારે તો આપણે એ સમય દરમિયાન ખેડનો કરવી જોઈએ અને ભેજ જે છે એ ટકાવી રાખવો જોઈએ તમે ધનુકા કંપનીનું સેમ્પરા નાખતા હોય તો સૌ પ્રથમ તો ભેજ હોવો જોઈએ પાણી ચોખ્ખું લેવાનું તે પછી આ સેમપરા જે છે એના ઓછામાં ઓછા બે ડોઝ બે ડોઝ આપવા એ પછી તમને જો હજી જોવા મળતા હોય કોક છૈયા તો એના માટે આપણે સિંગલ પંપનો જે આપણે ફુવારો આવે છે જે પિચકારી એ પિચકારીમાં નાખી અને એક એક છૈયાને જ્યાં સુધી તમને ખેતરની અંદર એક છૈયો દેખાય ત્યાં સુધી નાખવું તો જ એનું સંપૂર્ણપણે કંટ્રોલ થઈ શકે અને આ જે દવા છે એ બે પાકની અંદર સારામાં સારી આવે ચાલે છે એક છે શેરડી અને એક છે આપણે અમેરિકન મકાઈ એ શેરડીના જો ફોટા અત્યારે હું તમને બતાવું છું અને આપણે વિડીયોગ્રાફી પણ આપણે કરેલી છે તો એના માટે પણ આપણે તમને રિઝલ્ટ બતાવીએ બતાવવાના છીએ હમણાં તો છૈયા કાઢવા હોય તો એવો પાક સિલેક્ટ કરો કે જે લાંબો સમય આપણને ઊભો રહી શકે અને આપણું ખેતર છે એ પડ્યું પણ ન રહે અને આપણે છૈયા પણ નીકળી જાય તો ખેડૂત મિત્રો છૈયા કાઢવાની પ્રોસેસ જે છે એ બેથી અઢી મહિનાની પ્રોસેસ છે અને આ જે સેંપરા તમે નાખશો તો સેમ્પરા નાખ્યા પછી બેથી ત્રણ મહિના કોઈ પણ પાક તમે વાવશો તો એમાં તમને એની રે રેસિડિયલ ઇફેક્ટ જે છે એ તમને જોવા મળશે તો કોઈ પણ નાનો જે પાક હોય મગફળી છે કે એવા પાકમાં ન નાખવું અથવા તો શેડા પાડે હોય તો કાંઈ પ્રશ્ન નથી પણ ખેતરમાં જો તમારે વાપરવું હોય તો પૂરી કાળજી લઈ અને પછી વાપરવું કારણ કે જો તમે દિવાળીના સમયમાં મગફળી કાઢી અને ત્યાર પછી ઓનિયન અથવા ડુંગળી કે એવું કાંઈ જો કરવાનો પ્લાન હોય તો ખાસ કરી સંપરા વાપરવું નહીં એવી મારી ભલામણ છે